તરફ અમદાવાદ ગ્રામ્યમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદના કારણે બાવળા, ધોળકા, સાણંદ, બગોદરા સહિતના ક્ષેત્રોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ધોળકાની 20 સોસાયટીઓમાં જ્યારે બાવળાની 5થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ધોળકાની દૂરદર્શન અને હરિઓમ સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે. જ્યારે બાવળાની વાત કરીએ તો ગર્લ્સ રોડ, ગૌરવ પંથ રોડ, બજારુમાં બાવળા પોલીસ સ્ટેશન પાસે સહિત 5થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર બે દિવસથી ધોધમાર વરસાદના કારણે બધી જ જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે, વિગતો શું? ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદની અંદર હવામાન વિભાગે આગાહી કરી હતી કે જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે ધોધમાર વરસાદ પડી શકે છે, રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેને જ લઈને અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તારની અંદર જે ગ્રામીણ વિસ્તાર કહેવામાં આવે છે, બિકોલ છે, હંસપુરા છે, કઠવાડા છે, તે તમામે તમામ વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જ જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે આ તમામે તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે. કોર્પોરેશન તંત્રની હેઠળ આવતા તમામે તમામ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી છે તે ફક્ત કાગળ ઉપર અને એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવે છે. એસી ચેમ્બરમાં બેસીને આ કામગીરી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો અમદાવાદના જે નિકોલ વિસ્તાર છે, નિકોલનું જે મનોરવિલા ચોકડી છે, જે મનોરવિલા ચાર રસ્તા પાસે આ પ્રકારના જે પાણી છે તે ભરાયેલા છે. એકથી દોઢ ફૂટનું જે ફૂટપા જે ડિવાઈડર કહેવામાં આવે છે તે ડિવાઈડર પણ પોણા ભાગનું જે પાણીમાં છે તે ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. ભૂષણ સમા પાણી જે કહી શકાય છે, જે ભૂષણ સમા પાણી પણ અત્યારે હાલ જે નિકોલ વિસ્તાર છે ત્યાં ભરાયેલા જોવા મળે છે. બીજી બાજુ વાત કરીએ તો જે સ્ટ્રોંગ વોટર લાઇનની નામે કરોડો રૂપિયાનો ધુમાડો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો, પરંતુ એ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન ક્યાં આગળ નાખવામાં આવી છે હજી ક્યાંય દેખાતી નથી. પરંતુ કારણ કે એ કહી શકાય કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામે તમામ વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે તે ગમે તેની ડ્રેનેજ લાઇન નાખવામાં આવે, પરંતુ વરસાદ બંધ થઈને 6 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજી સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. નિકોલ વિસ્તારને ડેવલપ તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પાણી જે છે તે હજી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ બહાર આવે અને નિકોલ વિસ્તારની જે પરિસ્થિતિ છે તે જોવા આવે, કારણ કે સવારથી જીએસટીવી જે દ્રશ્યો બતાવી રહ્યું છે નિકોલના તમામે તમામ રસ્તા, નિકોલ ગામ હોય, નિકોલ ચોકડી હોય, મનોરંજા ચાર રસ્તા હોય, બાપા સીતારામ ચોક હોય કે પછી કઠવાડા હોય, તમામે તમામ તમામ પાણી ભરાયેલા છે. વાહન વ્યવહાર ખોરવાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે વાહન ચાલકને અહીંથી બહાર જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કેટલાક સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીઓના જે રહીશો તેમને પણ બહાર આવવાની અગવડતા પડી રહી છે. બહાર આવે મુલાકાત લે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવીને જોવે કે અમદાવાદ શહેરની જે સ્માર્ટ સિટી ગણાતી શહેર છે તેની સમસ્યા શું છે, કઈ વિકટ પરિસ્થિતિ અંદર અમદાવાદવાસીઓ અત્યારે હાલ જીવી રહ્યા છે. કારણ કે જે વાત કઠવાડાની અંદર જે ધોળેડીસી રહી છે ત્યાં પણ જે સમાચાર મળી રહ્યા છે કે 4-4 ફૂટ પાણી અત્યારે હાલ ભરાયેલા છે. એસ્ટેટોની અંદર પાણી ભરાયેલા છે. લોકોને લાખોનું નુકસાન પણ ભોગવવાનો વારો છે તે અત્યારે હાલ આવેલો જોવા મળી રહ્યો છે. એક તરફ એ પણ પ્રશ્ન થાય છે કે ધોળકાની જે 20 સોસાયટીઓ છે જેમાં બાવળાની 5થી વધુ સોસાયટીઓ કે જે પણ હજુ પાણી ભરાઈ ગયા છે તેમાંથી પાણી ઓસર્યા નથી, તો શું તંત્ર દ્વારા આ સોસાયટીઓની અંદરથી પાણી નિકાલની કામગીરી માટે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે ખરો? હજી ચોક્કસથી હજી સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી. એનું કારણ એ જ કહી શકાય કે તંત્ર અત્યારે હાલ ગાઢ નિંદ્રામાં સૂતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ ટાંકીનું પાણી ભરાઈ ગયું છે, છતાં તંત્ર હજી સુધી મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી થઈ રહ્યું. ક્યાંક તંત્રના આંખ આડા કાન કરતું હોય તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદનો જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે અમદાવાદના તમામે તમામ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં ધોળકા છે, ધંધુકા છે, બાવળા, બગોદરા, તમામે તમામ વિસ્તારની અંદર આ પ્રકારના પાણી ભરાવાની સમસ્યા છે. ત્યાંના ખેતરો પાણીથી તરબોળ હોઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. તો સામે પણ જે સોસાયટી છે, સોસાયટીના રહીશોને બહાર પાડવામાં ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેવા દ્રશ્યો પર હાલ ધોળકાની અંદર પણ જોવા મળી રહ્યા છે. જી,
આપ જે વિસ્તારની અંદર ઉપસ્થિત છો ત્યાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો અહીં પણ પાણી નિકાલની કામગીરી માટે શું અત્યારે કરવામાં આવી રહ્યું છે? જી ચોક્કસથી, અમે અત્યારે હાલ જે પ્રકારે કહ્યું કે મનોહર વિલા ચાર રસ્તાથી જે મેવર ગ્રીન પાટી બ્લોકનો જે સમગ્ર રસ્તો છે, તો સમગ્ર નીચાણ વાળો રસ્તો અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે. એટલે કહી શકાય કે ભૂતળમાં જે ડિવાઈડર આવેલું છે તે ડિવાઈડર પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. કેટલાક રાહદારીઓ અહીંયાથી પસાર થતા હોય છે, તેમને પણ ખૂબ જ અગવડતા પડતી હોય છે. કેટલાક રાહદારી છે, તેમની પાસે સુધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા સમયથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા દેખવા મળે છે. તંત્રને જાણ કરી કરી કેટલા પાણી ભરે છે, વરસાદ ચાલુ છે. અહીંયા જે રસ્તો બન્યો છે, સોસાયટીમાં પણ પાણી ઘૂસી જતા પાણી જાય છે. જી ચોક્કસથી કહી શકાય કે જે આસપાસના રહીશો છે, જે વાહન ચાલકો છે, તેઓ પણ કહી રહ્યા છે કે જે પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારે હાલ નિકોલ વિસ્તારની અંદર જે જોવા મળી રહી છે કે ફૂલ પાણી ભરાયેલા જોવા મળે છે. આખો સમગ્ર રસ્તો જળમગ્ન થયેલો જોવા મળે છે. એટલે આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાયું છે. કારણ કે કોર્પોરેશન તંત્ર રોડ તો બનાવી દે છે, સ્થાનિકો એમ પણ કહી રહ્યા છે કે જયારે રોડ બનતો હોય છે ત્યારે એક રોડ બનેલો હોય એની ઉપર ડામર પાથરીને બીજો રોડ બનાવી દેવાનો છે. એટલે કે લેવલ જે છે તે ઊંચું કરી દેવામાં આવે છે, પરંતુ રોડ કોતરીને જે રોડ બનાવવાનો હોય તે નથી કરવામાં આવ્યું. તેના કારણે પાણી ભરાવાની વધુ સમસ્યા છે, તે વિકટ બનતી જાય છે અમદાવાદ શહેરમાં. તેવું પણ પ્રશ્ન અત્યારે હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે. જી આભાર માહિતી માટે આપનો. તો આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.